गुड मॉर्निंग स्टूडेंट्स, हवे अहीं तो आपने कही काले आपणा प्रकरण बे मां जे बीजुए लेक्चर भणी गया ए लेक्चर नी अंदर आपणे शुं जोयुं के एकमो माटेनी जे जुदी जुदी पद्धतिओ हती एमांनी शरूआतनी जे त्रण पद्धति आपणे आगळना दिवसे जोई गया हता एक पीएस पद्धति एमकेएस सीजीएस उपरांत एमकेएस त्यार पछीनो जे के छे ए सिस्टम इंटरनेशनल ऑफ यूनिट्स एटले के एसआई एकमो एना विषेनी वात आपणे गया वखतना लेक्चरमां करी गया अने ए जुदा जुदा सात प्रकारना मूलभूत एकमो लई अने कई रीते ए एकमो आपणे उपयोगमां लई शकीए वगैरे बधी वातो करी। हवे के पछी ए बधा एकमोनो उपयोग करी અને આપણે જુદી જુદી ભૌતિક રાશિઓના માપનની વાત કરીશું અને માપનની વાત કરવાની હોય તેમાં સૌથી પહેલા આપણે એ માપન લઈશું લંબાઈ માટે। એટલે હવે આજે આપણે જોઈએ કે લંબાઈનું માપન કેવી રીતે કરી શકાય, એટલે કે ટૂંકમાં મારે અંતર માપવું હોય તો કેવી રીતે માપી શકાય। મેં તમને ગયા વખતે કહ્યું હતું કે જો સામાન્ય અંતર હોય તો એ સામાન્ય અંતર એ આપણે મીટર પ્રતિ વડે માપી શકીએ, જેમ કે મેં તમને કહ્યું હતું કે આપણે આ રૂમની લંબાઈ પહોળાઈ કે ઊંચાઈ માપવી હોય તો એક સાદી મીટર પ્રતિ લઈ મેઝર ટેપ વડે અંતર આપણે માપી શકીએ। ત્યાર પછી કહ્યું હતું કે જો નાના અંતર હોય કે જેમાં લગભગ એક મિલીમીટર એટલે કે 10⁻³ મીટર એટલું નાનું અંતર હોય તો આપણે ત્યાં ફૂટપટ્ટી વડે પણ માપી શકતા હોઈએ છીએ। એટલે ફૂટપટ્ટી વડે આપણે એક મિલીમીટરના ક્રમના અંતર ચોકસાઈપૂર્વક માપતા હોઈએ છીએ। ચાલો આનાથી પણ નાનું અંતર એટલે કે લગભગ 10⁻⁴ મીટરના ક્રમનું અંતર હોય તો એ અંતર માપવા માટે આપણે એક વિશિષ્ટ સાધનનો ઉપયોગ કરીશું અને એ સાધન એ છે વર્નિયર કેલિપર્સ। વર્નિયર નામના એ એન્જિનિયરે એની રચના કરી છે એટલે એને વર્નિયર કેલિપર્સ કહેવાય। એ સાધનની મદદથી 10⁻⁴ મીટરના ક્રમના અંતર આપણે માપી શકીએ। કેવી રીતે માપી શકાય આપણે પછી ભવિષ્યમાં પ્રેક્ટિકલ વખતે જોઈશું, અત્યારે માત્ર એટલું યાદ રાખીશું કે આવા નાના અંતરો એ વર્નિયર કેલિપર્સ વડે માપી શકાય। આથી પણ નાના અંતર એટલે કે 10⁻⁶ મીટરના ક્રમના અંતર તો એવા અંતરો માપવા માટે આપણી પાસે જે સાધન છે એ માઇક્રોમીટર સ્ક્રુ ગેજ, એટલે માઇક્રોમીટર અથવા તો એને સ્ક્રુ ગેજ કહેવાય, એના વડે આપણે 10⁻⁶ મીટરના ક્રમના અંતરો માપી શકીએ। હજુ આનાથી પણ નાના અંતરો એટલે કે દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ જેવા 10⁻⁸ કે -7 આટલા મીટરના ક્રમના અંતરો હોય તો એ આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ વડે આની વડે માપી શકીએ। અને આનાથી પણ નાના અંતરો એટલે કે આપણે ભવિષ્યમાં ભણીશું કે ઇલેક્ટ્રોન એ ભલે દ્રવ્ય કણ છે પણ અમુક સંજોગોમાં ઇલેક્ટ્રોન એ તરંગ સ્વરૂપ ધરાવે અને એ ઇલેક્ટ્રોનનું જે તરંગ વળે એ ઇલેક્ટ્રોનના તરંગને આપણે ઇલેક્ટ્રોન તરંગ કહીશું અને એ ઇલેક્ટ્રોન તરંગ છે એની લંબાઈ એ જો મારે માપવી હોય તો હું અહીંયા ઉપયોગ કરી શકું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો। એટલે આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે આપણે આવી નાના અંતરો ત્યાં માપી શકીએ। આ બધી વાત થઈ આપણે નાના અંતર માપવાની, હવે જો મારે મોટા અંતર માપવા હોય તો
गणित मोटा अंतर हो એટલે કે ગ્રહો વચ્ચેના અંતર એવા મોટા અંતરો માપવા માટે આપણે કંઈક એક નવી પદ્ધતિ વિકસાવીશું અને એ પદ્ધતિ એટલે એને કહીશું દ્રષ્ટિ સ્થાન ભેદની વિધિ. આ રીત વડે આપણે ગ્રહો વચ્ચેના મોટા અંતરો માપી શકીએ એટલે કે આ જે રીત છે એનો ઉપયોગ શું તો કે અવકાશી ગ્રહો વચ્ચેના મોટા અંતરો માપવા માટે. આ રીત વપરાય. કઈ રીતે માપી શકાય જોઈએ. દાખલા તરીકે આ અહીંયા પૃથ્વી છે, અમારી પાસે અહીંયા કોઈ એક ગ્રહ છે, ધારો કે આ બીજો કોઈ એક ગ્રહ છે, મારે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર માપવું છે તો હું શું કરીશ કે પૃથ્વી પરના કોઈ એક સ્થાન એ પર અહીંયા ઉભો રહ્યો. હવે આ ગ્રહ હોય તે ગ્રહનું અહીંયા આપણને એક વ્યાસ મળ્યો, એ ગ્રહના વ્યાસનું એક તરફનું બિંદુ એટલે P, બીજી તરફનું બિંદુ એટલે Q. તો અહીંયા પેલું ખગોળીયમાં ટેલિસ્કોપ લઈ અને પહેલા હું એ બિંદુ પરથી આ P નું અવલોકન કરું. લેખો ખાતે P નું અવલોકન કરું એટલે ટેલિસ્કોપની અંદર મને એનું સ્થાન મળે. હવે ત્યાંથી એ જ ટેલિસ્કોપને ફેરવી અને આ બીજા અહીંયા આગળ ક્યુ બિંદુ પર આવું એટલે કે આપણે એમ કહી શકીએ કે પૃથ્વી પરથી કોઈ એક સ્થાનેથી એક ગ્રહના બે વ્યાસાંત બિંદુઓ એના સ્થાન જોવામાં આવે, એ અવલોકન લેવામાં આવે અને એ અવલોકન લઈએ તો એના માટે આપણને ત્યાં આગળ આ જે પેલું ટેલિસ્કોપ છે એને કેટલું કોણીય સ્થાનાંતર આપવું પડે, કેટલા ખૂણે મૂકવું પડે એ જોઈ શકાય. એટલે એ અવલોકનો માટે આ ટેલિસ્કોપનું એના વડે રચાતો ખૂણો શોધવામાં આવે. છેલ્લે એક વખત આ ખૂણો મળી જાય અને જો આપણે ગ્રહનો વ્યાસ જાણતા હોય તો અહીંયા ભૂમિતિનો ઉપયોગ કરી અને આપણે એ ગ્રહ અને પૃથ્વી વચ્ચેનો અંતર માપી શકીએ. દાખલા તરીકે આ ખૂણો જો થીટા હોય તો અહીંયા આપણે કહી શકીએ કે એ પરથી પી અને ક્યુ એના સ્થાન વચ્ચે રચાતો કોણ એટલે કોણ થીટા એને કહેવાય કે ગ્રહનું કોણીય વ્યાસ. હવે જો પૃથ્વી અને આપેલા ગ્રહ વચ્ચેનું અંતર કેપિટલ ડી કહીએ એટલે કે આ ડી એ પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર, એ જ રીતે આ ગ્રહનો જે વ્યાસ છે એને બી કહીએ તો બી એટલે ગ્રહનો વ્યાસ. તો અહીંયા તમે ભૂમિતિની અંદર આ એક વસ્તુ ભણો છો કે કોઈ પણ વર્તુળ જે લઈએ તે વર્તુળની ચાપ બરાબર એ વર્તુળની ત્રિજ્યા ગુણ્યા એ બે ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો, આવો એક સંબંધ તમે
तेवतुनी चाप एनी त्रिज्या अने एकूणा पातेनो संबंध भूमितिमां भणी गया। એટલે દસમા ધોરણ સુધીમાં આવો એક આ સંબંધ ભણતર, તો અહીંયા શું થાય કે ગ્રહના અંતરો જે છે, ગ્રહ એ પૃથ્વીથી તો ઘણા બધા દૂરના અંતરે છે, પરિણામે અત્યારે એના વ્યાસના બે છેડાના બિંદુઓ લઈએ તો ખૂણો થીટા એ ઘણો નાનો થાય, અને જો આ ખૂણો થીટા નાનો હોય તો હું અહીંયા આગળ ચાપ બરાબર વર્તુળની ચાપ બરાબર એની જીવા લખી શકું। જો આનો અર્થ શું થયો કે અત્યારે હું જો તો આ ગ્રહ પર અહીંયા આગળ વિચારું તો આને ધારો કે હું એસ તો આપણી આકૃતિમાં જે પી એસ ક્યુ આ શું છે તો કે એ વર્તુળની ચાપ છે। સામે પી ક્યુ લઉં તો એ આપણને અહીંયા આગળ મળે કે આની જીવા એટલે કે આ ગ્રહનો વ્યાસ, કારણ કે જે જીવા કેન્દ્રમાંથી પસાર થતી હોય એને શું કહેવાય વ્યાસ। હવે થીટા મોટો હોય તો જીવાની કિંમત જે છે એ પેલા ચાપની લંબાઈ કરતા ઓછી હોય, જીવાની લંબાઈ ચાપની લંબાઈ કરતા ઓછી હોય ત્યારે ખૂણો થીટા મોટો હતો, પણ જેમ જેમ આ ખૂણો ઘટાડતો જ એમ એ જીવા અને ચાપની લંબાઈ વચ્ચેનો તફાવત ઘટતો જાય। જો એક સાદી તમે આવી આકૃતિથી સમજી શકો કે આ મારી પાસે વર્તુળ, ચલો આ કેન્દ્ર, તો આ બે ત્રિજ્યાઓ આ રીતે છે એટલે આ એ આ બી, તો અહીંયા એ અને બી ને જોડી દો તો અત્યારે હું કહી શકું કે ચાપ એ બી એ અને જીવા એ બી એનો તફાવત મોટો, પ્રમાણમાં મોટો તફાવત મળે। પણ આના બદલે ધારો કે આ ખૂણો ઘટાડો બિંદુ એ ને અહીંયા લઈ આવો, તો હવે આ એ વન થી બી ને જોડી દો તો ચાપ એ વન બી અને જીવા એ વન બી એ બે વચ્ચેનો તફાવત તો પ્રમાણમાં ઘટી ગયો, એટલે કે અહીંયા બીજા મુદ્દામાં કહી શકું કે આ ચાપ એ વન બી અને જીવા એ વન બી એનો તફાવત હવે પ્રમાણમાં નાનો છે। એટલે આ રીતે જેમ જેમ ખૂણો ઘટતો જાય એમ એ જીવાની લંબાઈ અને ચાપની લંબાઈનો તફાવત ઘટતો જાય, પરિણામે હું આમ કહી શકું કે માટે જેમ ખૂણો થીટા ઘટે તેમ જીવા અને ચાપ એની નો તફાવત ની લંબાઈ નો તફાવત માટે જ્યારે ખૂણો એકદમ નાનો થાય ત્યારે જીવા અને ચાપની લંબાઈ એ લગભગ સરખી થાય, એટલે કે અહીંયા જ્યારે થીટા ટેન્સ ટુ ઝીરો થાય ત્યારે જીવા અને ચાપ લગભગ સરખા થાય। તો આ વસ્તુનો આપણે અહીં ઉપયોગ કરીશું, ચાલો એ ઉપયોગ કરીએ તો આપણે આ સૂત્રની અંદર હવે આપણા માટે આ જીવાને બદલે અહીંયા શું લખી શકાય, ગ્રહનો વ્યાસ બી, અને માટે કહી શકાય કે આપેલા ગ્રહ માટે તો આપેલ કિસ્સામાં આપણે અહીંયા લખી શકીએ કે ચાપ બી બરાબર ત્રિજ્યા ડી ગુણ્યા ખૂણો થીટા, એટલે કે બી ઇક્વલ ટુ બી ઇન્ટુ થીટા, અને માટે બી બરાબર
बिना छेद में गीता लखी सके। तो जो आपेला ग्रह नो अपने व्यास जानता होए और पेला खगोलीय टेलिस्कोप की मदद थी तमे ग्रह ना बे व्यासन बिंदुओं स्थान है कोई एक स्थान पेला पृथ्वी पर ना स्थान पर की सोते हो અને એના પ્રતિ એ બી વચ્ચે બનતો ખૂણો શો તો આના પ્રતિ આ વ્યાસ તમે એટલે કે પેલા ગ્રહનું અંતર શોધી શકો। હવે આવા જે અંતર માપીએ છીએ એમાં આપણે જુદા જુદા અંતરોની રેન્જ માટે આપણે કંઈક એકમો પણ વ્યવહારમાં જુદા જુદા બનાવેલા છે। દાખલા તરીકે તમે જાણો છો કે મીટરથી નાનું માપ એટલે સેન્ટીમીટર અને 1 મીટરના સેન્ટીમીટર 100 સેન્ટીમીટરથી નાનો માપ એટલે આપણે મિલીમીટર લઈએ છીએ કે જેમાં 1 સેન્ટીમીટરના મિલીમીટર 10 એટલે કે 1 મીટરના મિલીમીટર ત્યાં હાજર મળે। હવે એના કરતાં પણ નાનો માપ લઈએ ઉદાહરણ તરીકે આપણે પ્રકાશ તરંગોની તરંગ લંબાઈ માપતા હોય તો એના માટે અહીં આગળ એકમ વાપરીએ છીએ એંગસ્ટ્રોમ એટલે કે अंतर अथवा लंबाई ना जुदा जुदा एकमों लो। चलो आवा जुदा जुदा एकमों की बात करिए तेमनु पहलो एक एकम आपने कही सु एंगस्ट्रोम कि जेमा एक एंगस्ट्रोम बराबर 10^-15 बराबर 10^-15 मीटर आ उपरन તમે આનાથી પણ મોટા એકમ ઉપર હવે જઈએ આ નાના એકમની વાત છે। હવે જો મોટા એકમો લઈએ તો એ મોટા એકમોમાં આપણે એક એકમ લઈશું એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે AU અને એ શું છે કે પૃથ્વી અને સૂર્ય તમે જાણો છો કે પૃથ્વી એ સૂર્યની આસપાસ લંબ વર્તુળાકાર માર્ગે ત્યાં પરિભ્રમણ કરે છે તે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનો અંતર જુદા જુદા સમયે જુદું જુદું મળી શકે પણ એ બધાનું આપણે સરેરાશ લઈએ તો એ સરેરાશ અંતરને આપણે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહીશું। એટલે કે x એટલે એસ્ટ્રોનોમિકલ યુનિટ શું છે તો કે પૃથ્વી અને સૂર્ય એની વચ્ચેનું સરેરાશ અંતર અને આપણે જો કિંમત લઈએ તો એ કિંમત મળે કે એક એંગસ્ટ્રોમ અલા એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો 1.496 10^11 મીટર છે ઉપર એટલે આપણે એસ્ટ્રોનોમિકલ યુનિટ મળે। આનાથી મોટો અંતર માપવું હોય તો આપણે લઈશું પ્રકાશ વર્ષ અને પ્રકાશ વર્ષ એટલે શું કે પ્રકાશ કિરણે એક વર્ષમાં કાપેલું કુલ અંતર એટલે એને પ્રકાશ વર્ષ કહેવાય। હવે તમે જાણો છો કે અહીંયા આગળ પ્રકાશ કિરણ એક સેકન્ડમાં 3×10^8 મીટર અંતર કાપે પ્રકાશનો અવાર કે શૂન્ય અવકાશમાં વેગ એ આપણને ખબર છે કે એક સેકન્ડમાં 3×10^8 મીટર અંતર કાપે। ચલો આને લઈને પેલા કલાકની સેકન્ડ કેટલી 3600 એટલે આને 3600 વડે ગુણો એટલે એક કલાકમાં કપાયેલું અંતર મળે એક કલાકને પછી 24 વડે ગુણો એટલે એક દિવસમાં કપાયેલું અંતર મળે અને આને પણ 365 વડે ગુણો એટલે એક વર્ષમાં કપાયેલું અંતર મળે એટલે આ જે અંતર છે એને એક પ્રકાશ વર્ષ કહેવાય
અને એક કિંમત તમે શોધવા જશો તો એ મળશે 9.46 × 10^15 મીટર જેટલું. ત્યાર પછી એક મોટો એકમ છે પાર્સેક, અને એક પાર્સેક. ચલો પાર્સેક એટલે શું? તો અહીંયા તમે જુઓ છો કે આ બે પેલી ત્રિજ્યાઓ વચ્ચે કઈ ખૂણો બને છે. ખૂણાના એકમો જોવા જઈએ તો સામાન્ય રીતે આપણે તમે જે ખૂણો માપો છો ભૂમિતિમાં એ ડિગ્રી એટલે અંશમાં માપો છો. એ ઉપરાંત આપણે બીજું માપ લઈએ છીએ રેડિયનમાં લઈએ છીએ. તો હવે ખૂણાની જે માપ લઈએ એ રેડિયન અને પેલા ડિગ્રી બંને હોય તો એ ખૂણામાં ડિગ્રીનું નાનું માપ એટલે અંશનું નાનું માપ એટલે મિનિટ. અહીંયા કલાક મિનિટ અને સેકન્ડ જેવા સંબંધ છે કે એક ડિગ્રી એટલે કે એક અંશ બરાબર 60 મિનિટ. મિનિટનું પણ નાનું માપ એટલે સેકન્ડ, અને એક મિનિટ બરાબર 60 સેકન્ડ. તેનો અર્થ એ કે આ બે વચ્ચેનો ખૂણો એટલે થીટાની કિંમત તમે ડિગ્રીમાં માપી શકો, મિનિટમાં માપી શકો, સેકન્ડમાં માપી શકો. તો હવે જો આ બે રેખાઓ વચ્ચેનો ખૂણો એક સેકન્ડનો હોય, બે રેખાઓ વચ્ચેનો ખૂણો એક સેકન્ડનો હોય, તો એ વખતે આ કેન્દ્રથી તમે જેમ જેમ દૂર જતા જાઓ એમ એ બે પેલી જે મને રેખાખંડ મળે, માનો કે આ મારી પાસે આ બે રેખાઓ છે, બે વચ્ચેનો ખૂણો અચળ રાખ્યો, પણ આ અંતર હું અહીંયા P અને Q બિંદુઓ લઉં, તો આ જે અહીંયા રેખાખંડ PQ મળે એની કંઈક લંબાઈ મળે. હવે આનાથી દૂર જાઓ એટલે આ બીજું અંતર મળે કે જે P1 Q1 મળે. ચલો P1 Q1 પાસે જાઓ એટલે આ જે અંતર રેખાખંડ P1 Q1 ની લંબાઈ વધી ગઈ. એટલે ભલે આ ખૂણો અચળ રહ્યો પણ જેમ જેમ દૂર જતો જઈશ એમ એ ખૂણાની કિંમતની અંદર પેલા રેખાખંડની લંબાઈમાં શું થતું જશે? વધારે. તો મારે એટલા દૂર જવાનું કે જેથી કરીને આ બે બિંદુઓને જોડતો રેખાખંડ એની લંબાઈ એ એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી હોય, અને એ વખતે આ કેન્દ્રથી જે અંતર મળે એને એક પાર્સેક કહેવાય. અને પાર્સેક માટે તમારે માત્ર સંબંધ યાદ રાખવાનો કે એક પાર્સેક એટલે 3.08 × 10^16 મીટર અંતર થાય. તો આ અંતર માપવાની કિંમત વાત થઈ. એ જ રીતે ખૂણા માટે લઈએ તો અહીંયા આગળ ખૂણાના જે ડિગ્રી અને રેડિયન વચ્ચેના પેલા સંબંધો છે તે ખૂણાના એકમો એના સંબંધો એ સંબંધોમાં આપણે ત્રણ સંબંધો યાદ રાખીશું ડિગ્રી અને રેડિયન વચ્ચે. એમાં એક ડિગ્રી લઈએ તો એના બરાબર આપણને અહીંયા મળે 1.745 × 10^-2 રેડિયન. આપણે એક સંબંધ કે જો તમે જાણો છો કે ત્રણ વર્તુળના કેન્દ્ર પાસે રચાતો ખૂણો એટલે 360 અંશ, અને એને રેડિયનમાં માપીએ તો 2π રેડિયન, અને માટે π રેડિયન એટલે 180 અંશ તમને મળે, અને π ની કિંમત તમારી પાસે કેટલી છે? 3.14. એટલે તમે સાદી ગણતરી મૂકી શકો 180 અંશ માટે 3.14 રેડિયન, તો એક અંશ માટે કેટલા, અને એ ગણતરી કરશો તો એક અંશ બરાબર 1.745 × 10^-2 રેડિયન મળે. હવે એ જ વસ્તુને તમે અહીંયા ડિગ્રીના બદલે મિનિટને આપેલા અને રેડિયન વચ્ચે જુઓ તો મિનિટ માટે હું ઉપર એક ડેશ મૂકું એટલે આને મિનિટ કહેવાય, અથવા તો એને કોઈ કલાક પણ કહેશે તો એક મિનિટ એને રેડિયનમાં ફેરવીશ તો મને જવાબ મળશે 2.908 × 10^-4 રેડિયન. ને હજી પણ એટલે મિનિટનું નાનું માપ એટલે શું હતું? સેકન્ડ. અને એક સેકન્ડ લો તો એના માટે રેડિયનની કિંમત મને મળી 4.847 × 10^-6 રેડિયન. એટલે આ તમારે ખૂણાને રેડિયનમાં ફેરવવા માટેના સંબંધ, કારણ કે
તમે જ્યારે અહીંયા આગળ આ અંતર માટેના આ રીત માટેના દાખલાઓ ગણતા હશો ત્યારે તમારી પાસે જે કોણીય વ્યાસ છે આ કેટલા ડિગ્રીમાં આપેલો હોય તો એને રેડિયનમાં ફેરવવું જરૂરી છે. કારણ કે આપણે આ જે સંબંધ વાપરીએ છીએ વર્તુળની ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો, એ સંબંધ ક્યારે સાચો રહે કે જો ખૂણો રેડિયનમાં માપેલો હોય તો જ. અને એટલા માટે આ સંબંધો તમારે યાદ રાખવાની છે. તો અહીંયા જુઓ કે આજના આપણા લેક્ચરમાં આપણે શું વાત કરી કે લંબાઈના માપનમાં સામાન્ય અંતરો કેવી રીતે માપી શકાય, તો કે મીટર પટ્ટી અથવા ફૂટ પટ્ટી વડે. એનાથી નાના અંતરો એટલે કોઈ ચોક્કસ સાધનો લેવા પડે, જેમ કે 10^-4 મીટર જેટલું નાનું હોય તો વર્નિયર કેલિપર્સ, 10^-6 મીટર જેટલું નાનું અંતર હોય તો માઇક્રોવેવ સ્ક્રૂ, પછી પ્રકાશની તરંગ લંબાઈ જેવા એટલે કે 10^-8 મીટર કે 7 મીટર હોય તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ, એનાથી નાના ઇલેક્ટ્રોન તરંગની તરંગ લંબાઈ માપવી હોય તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, એ જ રીતે મોટા અંતરો માપવા માટે એટલે કે ગ્રહો વચ્ચેના અંતરો માપવા માટે આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરીએ કે જેમાં પૃથ્વી પરના કોઈ એક સ્થાન પરથી એ આપેલા ગ્રહના બે વ્યાસન બિંદુઓના અવલોકનો લેવામાં આવે અને એ બે વચ્ચે અહીંયા પૃથ્વી પાસે રચાતો કોણ શોધવામાં આવે. એ શોધીએ તો આપણે આ સંબંધ વાપરી શકીએ કે ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો, અને એ સંબંધનો ઉપયોગ કરી અને એ ગ્રહ અને પેલા પૃથ્વી વચ્ચેના અંતરને આપણે શોધી શકીએ. એટલે આ આપણી મોટા અંતરો માપવાની દ્રષ્ટિ સ્થાનભેદની રીત. આ ઉપરાંત જે અંતર માટેના નાના એકમો આપણે પ્રેક્ટિસમાં પણ લેતા હોઈએ છીએ એ તમને માહિતી આપી કે જેમાં એંગસ્ટ્રોમ એટલે 10^-10 મીટર, ફર્મી એટલે 10^-15 મીટર, એસ્ટ્રોનોમિકલ યુનિટ કે જે મોટું અંતર એટલે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ 1.496 × 10^11 મીટર, પછી પ્રકાશ વર્ષ કે જે 9.46 × 10^15 મીટર થાય, પછી પાર્સેક કે જે 3.01 × 10^16 મીટર થાય. ઉપરાંત ખૂણા માટે ડિગ્રીથી નાનું એક માપ એટલે મિનિટ અને મિનિટથી નાનું સેકન્ડ, એ ત્રણેયનો આપણે રેડિયન સાથેનો સંબંધ જોયો. 1 ડિગ્રી એટલે 1.745 × 10^-2 રેડિયન, 1 મિનિટ એટલે 2.098 × 10^-4, અને 1 સેકન્ડ એટલે 4.847 × 10^-6 રેડિયન. આ સંબંધો તમારે યાદ રાખવાના છે અને આને અનુરૂપ તમારી પાસે ઉદાહરણમાં દાખલાઓ આપેલા છે એ તમે આવતી વખતે ગણીને રાખશો. આ તમારો હોમવર્ક થયું. હવે નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું કે લંબાઈ કે અંતર સિવાયની ભૌતિક રાશિઓ કેવી રીતે માપી શકાય. ત્યાં સુધી આટલી વસ્તુ તૈયાર કરો અને આને લગતા જે કંઈ દાખલાઓ તમારી ટેક્સ્ટબુકમાં આપેલા છે એ ગણવા માટેનો પ્રયત્ન કરો. કારણ કે તમારી પરીક્ષામાં વધારે પડતું પરીક્ષક દાખલાઓ પૂછતો હોય છે, થિયરીનો ભાર ઓછો અપાતો હોય છે, દાખલાઓ મેક્સિમમ વેઇટેજ અપાય છે. એટલે જેમ જેમ ચેપ્ટર આગળ ચાલતું જાય એમ એને લગતા દાખલાઓ તમે પ્રેક્ટિસ કરતા રહેજો અને જ્યાં પણ મુશ્કેલી પડે ત્યાં આપણે જ્યારે પણ ફરીથી રૂબરૂમાં મળીએ ત્યારે તમે મુશ્કેલીઓ સોલ્વ કરાવી લેશો. ત્યાં સુધી તમે રજા લો, આવજો. ગુડ બાય.